આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર પ્રશ્ન 3 જોઈએ કે બાજુની આકૃતિમાં P સમાંતર Q છે અજ્ઞાત ખૂણાઓ શોધો આપેલી આકૃતિની અંદર બાકી જે E F A B C અને D છે એ જે ખૂણાઓ છે એના આપણે માપ મેળવવાના છે આકૃતિની અંદર એક ખૂણાનું માપ આપેલું છે 125 અંશ અને બે રેખાઓ જે છે એ સમાંતર रकम अंदर कीधी से कि P समांतर Q એટલે કે P અને Q છે એ બંને રેખાઓ સમાંતર છે અને એક સામાન્ય છેદિકા છે કે જે P અને Q બંનેને કોઈ બિંદુની અંદર છેદે છે તો અહીં આપણે લખીએ અહીં રેખા P અને Q समांतर छे तथा एक छेदिका बन्ने रेखा ने छेदे छे हवे આગળ આપણે જે ગુણધર્મો જોયા એનો અભ્યાસ કરી એને એનો ઉપયોગ કરી અને આપણે આપેલ જે અજ્ઞાત ખૂણાઓ છે એના માપ મેળવવાના છે પહેલા જોઈએ કે આ ખૂણો E લઈએ 125 અને E આ બંને ખૂણાઓ રેખીક જોડના ખૂણાઓ બનાવે રેખીક જોડના ખૂણાઓ કોને કહેવાય તો કે એક બે સમાન બે પરસ્પર વિરુદ્ધ કિરણો હોય અને એક સામાન્ય ભુજ હોય અહીંયા એક કિરણ આવી રીતે ઉપર અને બીજો એક કિરણ તેમનાથી વિરુદ્ધ કિરણ છે અને એક સામાન્ય ભુજ છે એટલે કે આ E અને 125 બંને રૈખિક જોડના ખૂણાઓ બને રૈખિક જોડના ખૂણાઓ નો માપનો સરવાળો 180 અંશ થાય એવું આપણે આગળ જોઈ ગયા એટલે અહીંયા લખી શકીએ કે 125 પ્લસ E બરાબર 180 અંશ કૌંસમાં આપણે લખી દઈએ રૈખિક જોડના ખૂણાઓ રૈખિક જોડના ખૂણા હોવાને લીધે આ બંનેનો સરવાળો જે છે 125 અને E એ બંનેનો સરવાળો છે 180 અંશ થાય એટલે આપણે લખી દીધું 125 અંશ પ્લસ E બરાબર 180 હવે માટે E બરાબર 180 માઇનસ 125 125 ને આપણે બરાબરની સામેની સાઈડ જવા દઈએ એટલે 180 માંથી બાદ થશે એટલે માઇનસ અને માટે E બરાબર 180 માંથી આપણે 25 ને બાદ કરીએ શૂન્ય માંથી પાંચ બાદ કરવા માટે આપણે અહીં છે દસ ખુલ્લે એટલે અહીંયા વચ્ચે સાત અને અહીંયા દસ દસ માંથી આપણે પાંચ બાદ કરશું એટલે આ પાંચ મળશે સાત માંથી બે બાદ કરશું એટલે પાંચ મળશે અને એક માંથી એક બાદ કરીએ એટલે ઝીરો એટલે કે E બરાબર આપણને 55 અંશ મળે E જે ખૂણો છે એનું માપ 55 અંશ આકૃતિની અંદર આપણે લખી દઈએ E ખૂણાનું માપ 55 અંશ થાય હવે એના આધારે આપણે F મેળવીએ આ E અને F ખૂણો E અને ખૂણો F બંને અભિકોણો છે આકૃતિની અંદર આપણે આગળ જોઈ ગયા કે પરસ્પર બે કિરણો સોરી પરસ્પર બે રેખાઓ છેદતી હોય તો એમના દ્વારા જે સામસામેના ખૂણાઓ બને એને આપણે અભિકોણો કહીએ અને અભિકોણોના માપ છે એ એક સમાન હોય એટલે અહીંયા E અને આ F બંને એક સમાન થશે એટલે અહીં લખી દઈએ કોણ E ખૂણો E બરાબર ખૂણો F કારણની અંદર આપણે લખીએ અભિકોણ અભિકોણ હોવાના લીધે એ બંનેના માપ છે એક સમાન હોય E અને F નું અહીંયા આપણે E નું માપ મેળવેલું છે કે E બરાબર 55 અંશ છે તો E ની જગ્યાએ 55 અંશ મૂકીએ તો E 55 અંશ બરાબર F અને માટે F બરાબર 55 અંશ એટલે E ની જગ્યાએ આપણે જે મેળવેલું છે એ મૂકી દઈએ 55 માટે ખૂણો F બરાબર 55 અંશ આ મુજબ આપણે કોણ F નું માપ મળે હવે આપણે A B C અને D ના માપ મેળવીએ પહેલા જોઈએ કે અહીંયા E ખૂણો અને અહીંયા A ખૂણો આ બંને ખૂણાઓ છે એ અનુકોણની જોડના ખૂણાઓ છે બે સમાંતર રેખાઓ આપેલી છે અને એક સામાન્ય છેદિકા છે કે જે બંને રેખાને કોઈક બિંદુની અંદર છેદે છે અને
એના દ્વારા જે આ ખૂણાઓ બને છે E અને F એ બંને અનુકોણની જોડના ખૂણાઓ છે અને અનુકોણની જોડના ખૂણાઓના માપ છે એ એક સમાન હોય એટલે કે E બરાબર આપણે A લખી શકીએ એટલે અહીં લખીએ ખૂણો E બરાબર ખૂણો A કારણની અંદર લખીએ અનુકોણ અનુકોણની જોડ હવે ઈ નું માપ આપણે અહીંયા મેળવેલું છે 55 એટલે ઈ ની જગ્યાએ મૂકી દીધી આપણે 55 અંશ બરાબર ખૂણો A અને માટે ખૂણો A બરાબર 55 અંશ આ મુજબ આપણને કોણ A નું માપ મળે 55 અંશ હવે આપણે એના પછી જોઈએ A ખૂણો અને B ખૂણો આ બંને ખૂણાઓ રૈખિક જોડના ખૂણાઓ છે અહીંયા જોઈએ બે રેખાઓ આવી રીતે પરસ્પર કોઈક બિંદુની અંદર છેદે છે અને એના દ્વારા આ જે બે ખૂણાઓ બને એક પરસ્પર બે વિરુદ્ધ કિરણો અને એક સામાન્ય ભુજ એના દ્વારા જે આ ખૂણા બને A અને B આ બંને ખૂણાઓ રૈખિક જોડના ખૂણાઓ છે અને રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો જે છે એ 180 અંશ થાય એટલે અહીંયા લખીએ આપણે ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180 અંશ એનું માપ અહીંયા 55 અંશ મેળવેલું છે એની જગ્યાએ આપણે મૂકી દઈએ 55 અંશ પ્લસ ખૂણો D બરાબર 180 અંશ હવે માટે કોણ D બરાબર 180 માઇનસ 55 અંશ અહીંયા આપેલા 55 અંશ બરાબરની સામેની સાઈડ જવા દે એટલે 180 માંથી બાદ થશે અને માટે ખૂણો D બરાબર 180 માંથી આપણે 55 ને બાદ કરીએ તો અંશ મળશે એટલે D નું માપ મળશે આપણને 125 અંશ અહીંયા હવે આપણે A અને C જોઈએ ખૂણો A અને ખૂણો C આ બંને ખૂણાઓ અભિકોણ છે બે પરસ્પર રેખાઓ જે છે બે રેખાઓ પરસ્પર છેદવાથી જે બે સામસામેના ખૂણાઓ બને છે A અને C એ બંને ખૂણાઓ અભિકોણ છે અને અભિકોણના માપ એક સમાન હોય એટલે અહીંયા આપણે આગળ લખીએ કે ખૂણો A બરાબર ખૂણો C અને A નું માપ આપણે ઉપર મેળવેલું છે 55 અંશ એટલે એની જગ્યાએ મૂકી દઈએ આપણે 55 અંશ બરાબર કોણ C અને માટે ખૂણો C બરાબર 55 અંશ આ મુજબ આપણને ખૂણા C નું માપ મળે હવે આપણે મેળવીએ ખૂણા B નું માપ જોઈએ D ખૂણો અને B ખૂણો આ બંને ખૂણાઓ પણ અભિકોણની જોડના ખૂણાઓ છે અહીંયા બે પરસ્પર વિરુદ્ધ જે રેખાઓ છે એ એકબીજાને છેદે છે એના દ્વારા જે સામસામેના ખૂણાઓ બને છે એને આપણે અભિકોણો કહીએ એટલે કે A અને B અને D આ બંને ખૂણાઓ અભિકોણની જોડના ખૂણાઓ છે અભિકોણ છે અહીંયા પણ આપણે લખ્યું છે A અને C એ બંને અભિકોણ છે એટલે આના માટે પણ આપણે લખી દઈએ અભિકોણ એવી રીતે આપણે આગળ ખૂણો B બરાબર ખૂણો D કારણની અંદર અભિકોણ લખશું કેમ કે બંને અભિકોણો છે હવે આગળ આપણે D નું માપ મેળવેલું છે 125 અંશ એટલે D ની જગ્યાએ માટે ખૂણો B બરાબર D ની જગ્યાએ આપણે મૂકી દઈએ 125 અંશ એટલે અહીંયા મૂકી આપણે 125 એટલે કે D નું માપ મળે 125 અંશ આ મુજબ આપણે A B C અને D ત્રણે ચાર જે ખૂણાઓ છે એના માપ લખી શકીએ અને ખૂણો E અને ખૂણો F છે એમનું માપ પણ આપણને આપેલા શરત અનુસાર બાકીના જે ખૂણાઓ છે એ દરેક ખૂણાઓનું માપ મેળવી શકીએ